મેહુલ કોઠારી ઓપ્શન્સ એક્સચેન્જ માટે આપણી સાથે જોડાયા છે. અને મેહુલ, કેવી રીતના જોઈ રહ્યા છો માર્કેટ્સના સેટઅપને? આપણે સસ્ટેન નથી કરી રહ્યા. 17,060થી 3 કે 4 વખત આજે બાઉન્સ લીધો છે, બટ 100ની બિયોન્ડ એટલા મોટા મૂવ્સ નથી દેખાયા. કેવી રીતે અપ્રોચ કરવું જોઈએ ઇન્ડેક્સીસને? ગુડ આફ્ટરનૂન વિદેશ. જો આપણે સવારે જે વાત થઈ એના પછી એકચ્યુઅલી નિફ્ટી એ અટેન્ડ કરેલું લગભગ 17,200 સુધી જવાનું ઇન ફ્યુચર્સ, બટ એટ ધ સેમ ટાઈમ બેંક નિફ્ટીમાં બહુ વીકનેસ છે. બટ હું ઓપ્શન્સના ડેટા અગર જોઉં છું જે કાલની એક્સપાયરી છે તેમાં દેખાઈ આવે છે કે લગભગ 17,000ના સ્ટ્રાઇક પર, પુટના સ્ટ્રાઇક પર થોડી બહુ રાઇટિંગ થઈ રહી છે, એગ્રેસિવ રાઇટિંગ. તો દેર ઇઝ અ પોસિબિલિટી કે આપણે કાલના એક્સપાયરી માટે તો 17,000નો બેઝ બની ગયો છે. સો દેટ ઇઝ વાય આઈ ફીલ કે એક નિફ્ટીનો કોલ લઈને જવો જોઈએ આ લેવલ પર. તો મંથલી એક્સપાયરી જે છે 17,200 સ્ટ્રાઇક કોલ ઓપ્શન બાઇંગની સલાહ છે મારી. 145ના આજુબાજુ ટ્રેડ કરે છે 17,200નો કોલ, અને આનો સ્ટોપ લોસ રહેશે 80નો અને અપસાઇડ ટાર્ગેટ 200 રૂપિયાનો રહેશે. ઓકે, બિલકુલ. અને એની સાથે સ્ટોક સાઇડ ક્યાં આઈડિયાઝ છે? સ્ટોક સાઇડ મને લાગે છે કે આજે એક કોટક બેંકમાં એક થોડુંક બ્રેકડાઉન જેવું દેખાયું છે, બટ બ્રેકડાઉન ક્લિયર નથી ને મલ્ટીપલ સપોર્ટ છે, તો હોઈ શકે કે એક બેર ટ્રેપ બની શકે. ને બેર ટ્રેપ અગર જો બન્યો તો અહીંયાથી બહુ શાર્પ બાઉન્સ એક આવી શકે છે 50 to 100 પોઈન્ટ્સનો કોટક બેંકમાં. તો એના ચાલતા મેં કોટક બેંકનો 1700નો કોલમાં બાઇંગની સલાહ આપું છું. જે મંથલી એક્સપાયરી છે 1700 કોલ ઓપ્શન કોટક બેંક બાઇંગની સલાહ, અત્યારના 36 થી 37 રૂપિયાના આજુબાજુ ટ્રેડ કરે છે. આનો સ્ટોપ લોસ રહેશે 20નો અને અપસાઇડ ટાર્ગેટ રહેશે 55નો. ઓકે, કોટક મહિન્દ્રા બેંક 1700નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ છે, જેની અંદર 55 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ તમે અપ્રોચ કરી શકો છો. ધ્યાન રાખતા રહીશું, 20નો એક સ્ટોપ લોસ મેન્ટેન રાખો. ફોકસ કરીશું આની પર કેવી રીતના ટર્નઆઉટ થાય છે. અને આની સાથે સાથે બેંક નિફ્ટી ઉપર પણ એક વ્યૂ આપી દો, ત્યાં કેવી રીતના લેવલ્સ વિટનેસ કર્યા છો કાલની એક્સપાયરી માટે. કોઈને ઇનકેસ અહીંથી અપ્રોચ કરવું હોય, અગ્રી, તમે કન્વિન્સ્ડ વધારે નિફ્ટીની મૂવ માટે છો, બટ સ્ટીલ બેંક નિફ્ટી વોચ આઉટ કરવું હોય તો? સી, બેંક નિફ્ટી જે આપણે સવારે બી ડિસ્કસ કર્યું કે 36,000 ઇનફેક્ટ 35,900 જે લેવલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. એઝ ઓફ નાવ દેખાય એમ છે કે ઉપરમાં ઘણો પ્રેશર છે બેંક નિફ્ટીના, તો નીચેમાં સપોર્ટ 35,900, બટ ઓન ધ અપસાઇડ 36,700 નીકળવું બહુ જરૂરી છે, જે અહીંયાથી લગભગ 500 પોઈન્ટ દૂર છે. તો બહુ ટ્રિકી રહેશે બેંક નિફ્ટી માટે, અને બહુ ડિફિકલ્ટ બી રહેશે બેંક નિફ્ટી માટે આ હર્ડલ પાર કરવું. જો એક વખત નીકળી જાય છે તો એક સ્ટ્રેન્થનો સંકેત હશે, બટ અત્યારના ઇટ ઇઝ અ રિયલ ટેસ્ટ ફોર ધ બુલ્સ. જો બુલ્સમાં અગર અત્યારનો સ્ટ્રેન્થ હશે માર્કેટમાં, તો આજકાલમાં 36,700 અપસાઇડમાં નીકળવું જોઈએ. જો કે ના કર્યું તો આઈ ફીલ કે માર્કેટમાં ઘણો પ્રેશર હજી જોવા મળશે આપણને.